હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગરમા ગરમ ખીચાની રેસીપી શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ ખીચું ખાવાની મજા કંઈક અલગ જ છે આજે આપણે અસલ સ્ટ્રીટ ઉપર જે રીતે ખીચું બનતું હોય છે તે રીતે જ ખીચું બનાવીશું અને તેને સર્વ કરીશું તો ચલો રેસીપીની શરૂઆત કરીએ અને ન્યાઝ હોમ કિચનની આવી નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ પર નવા હો સબસ્ક્રાઈબ ના કર્યું તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો જો તમને મારી રેસીપી ગમે તો રેસીપીને લાઇક કરજો શેર કરજો સાથે બે લાઇકન ચોક્કસ દબાવજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ખીચું બનાવવા માટે એક મોટી કઢાઈ લીધી છે તેની અંદર ત્રણ કપ જેટલું પાણી એડ કરી દઈશું જો ત્રણ કપ પાણી લો તો તેની સામે એક કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે તો પાણીને સરસ રીતે ગરમ કરી લઈએ પાણી સરસ રીતે ગરમ થઈ જાય પછી તેની અંદર એક ચમચી જીરું સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું યા તો એક ચમચી મીઠું એડ કરી શકો છો અને ચપટી હિંગ એડ કરી દઈશું હવે તીખાસ માટે એક ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરી દો મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય પછી ઢાંકણ ઢાંકીને પાણીને બેથી ત્રણ મિનિટ માટે સરસ રીતે ઉકળવા દઈએ તો બેથી ત્રણ મિનિટ થઈ ગયા છે આપણું પાણી સરસ રીતે ઉકળીને રેડી થઈ ગયું છે હવે આપણે તેની અંદર એક કપ જેટલો ચોખાનો લોટ નાખી દઈશું અને તેને ખૂબ જ સરસ રીતે વેલણની મદદથી હલાવતા જઈશું આ રીતે વેલનની મદદથી હલાવવાનો ખૂબ જ ઝડપથી તમારે રાખવાનું છે એકદમ સરસ રીતે વેલણની મદદથી હલાવીને તેને રેડી કરી લઈશું સાથે ચોખાના લોટને હંમેશા ચાળીને જ ઉપયોગમાં લેવો આ ટિપ્સ ચોક્કસથી ધ્યાનમાં રાખજો ત્રણ કપ જો પાણી લીધું હોય તો તે જ કપના માપથી એક કપ ચોખાનો લોટ લઈશું તો આપણો ચોખાનો લોટ સરસ રીતે પાણીની અંદર ભળી ગયો છે આ રીતે વેલનની મદદથી જ તેને હલાવજો તો એકદમ સરસ એવો તે પાણીની અંદર મિક્સ થઈ જશે આ રીતે લોટ સરસ રીતે મિક્સ થઈ જાય આ ખીચું આપણું રેડી છે પણ આ ખીચાને હું કાચું ખીચું કહીશ કારણ કે આપણે તેને ફક્ત પાણીની અંદર મિક્સ કરી દીધું છે તેને બરોબર બાફ્યું નથી આ ખીચાનો ઉપયોગ કરીને તમે ચોખાના પાપડ તો બનાવી શકો છો પણ તેને ખાવામાં ઉપયોગમાં લેવું હોય અને અસલ સ્ટ્રીટ જેવો જો ટેસ્ટ બનાવવો હોય તો તેના માટે થોડી ટ્રેક વાપરવી પડશે તો આપણે શું કરીશું આ ખીચું જે રેડી છે તેની અંદરથી થોડું ખીચું હું એક બાઉલમાં લઈ લઈશ અને તેને પાંચ મિનિટ માટે ફરીથી બાફી લઈશ આ બાફવા માટે તમે ઇડલી કૂકર સાદું કૂકર યા તો સ્ટીમરનો ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા ઇડલી કૂકરનો ઉપયોગ કર્યો છે તે સરસ રીતે ગરમ કરી લીધું છે તેની અંદર આ બાઉલ મૂકી દઈશ અને ઢાંકણ ઢાંકીને તેને પાંચ મિનિટ માટે બાફવા માટે મૂકી દઈશું પાંચ મિનિટ પછી તમે જોશો તો એકદમ સરસ એવું આપણું ખીચું રેડી થઈ ગયું છે બાર જે સ્ટ્રીટ ઉપર ખીચું રેડીમેડ મળતું હોય છે તે ખીચું તેઓ ઘરેથી બનાવીને લાવતા હોય છે જેવો આપણે ઓર્ડર આપીએ તેઓ આપણે ખીચું ગરમ કરીને તેની ઉપર તેલ અને મેથીયા મસાલો સર્વ કરીને પીરસતા હોય છે તો આપણે પણ એ રીતે જ ખીચું સર્વ કરી દઈએ આપણું ખીચું સરસ રીતે રેડી થઈ ગયું છે તેને એક પ્લેટની અંદર લઈ લઈએ તેની ઉપર સિંગતેલ રેડી દઈએ અને સાથે મેથીયા મસાલો સ્પ્રિન્કલ કરી દઈએ તો લો ઘરમાં ગરમ ખીચું આપણું પણ રેડી થઈ ગયું ને અસલ સ્ટ્રીટ જેવું જ ખીચું તો ચોક્કસથી આ રીતે આ ટિપ્સ અને ટ્રીક વાપરીને તમે પણ ઘરે ખીચું બનાવજો અને બહાર જેવા જ ખીચાનો આનંદ માણજો તો તમને મારી રેસીપી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સાથે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશ આવી નવી નવી રેસીપીઓ સાથે